રાજકોટના મોડી પ્લોટ ખાતે આવેલા વેસ્ટ ઝોનમાં ગઈકાલે સુરક્ષા ખાતાના વિકલાંગ બાળકોની ગરબા માટે આયોજકોએ ખાસ બોલાવ્યા હતા. એક અંદાજ મુજબ સુરક્ષા ખાતાના 50 થી વધુ વિકલાંગ બાળકોને ખોડલધામ વેસ્ટમાં ગરબા લીધા હતા, તેમજ ગરબા લીધા બાદ આ વિકલાંગ બાળકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશ સુરઠિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. અહેવાલ વિજય મકવાણા. ખાસ તો છઠ્ઠા નોરતે આજે અમે માતાજીની આરતી મંદબુદ્ધિના બાળકોનો જે આશ્રમ છે ત્યાંથી બાળકોને બોલાવી એમના હાથે આરતી ઉતરાવી. આરતી ઉતરાવ્યા બાદ એમને ગ્રાઉન્ડમાં રમાડ્યા અને હવે રમાડ્યા બાદ એમને જમાડી અને ફરી પાછા આશ્રમે પહોંચાડશું. ગયા 5 દિવસો કરતાં પણ આજે અમને જે લોકો સમાજની વચ્ચે નથી રહી શકતા એવા લોકો માટે કંઈક કર્યાનો એક આનંદ થાય છે, સંતોષ. ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ આજે છઠ્ઠું નોરતું છે. આજે અમે છઠ્ઠા નોરતે આયોજન એ કરેલ છે કે જે અનાથ બાળકો છે, જે નિરાધાર બાળકો છે, એના હાથે અમે આરતીનું આયોજન કરેલ છે. તેને અમે રમાડ્યા અમારા ગ્રાઉન્ડમાં, પછી હવે જમાડશું એને. એ બાળકોને બહુ આનંદ આવ્યો અને અમે દર વર્ષે અમે આ આયોજન કરતા આવી છીએ. અમારું દર વર્ષે નવું નવું આયોજન હોય છે. અમારું ગ્રાઉન્ડ પણ મોટું છે, 5 થી 6 હજાર ખેલાયો રમી શકે એવું ગ્રાઉન્ડ છે. સિક્યુરિટી વાઇઝ પણ બહુ સરસ અમે આયોજન કરેલ છે. કેમેરા સિસ્ટમ છે, ફાયર સેફ્ટી સિસ્ટમ છે, પછી અમારા જે બાઉન્સરો છે, બધું સરસ આયોજન છે. અને આજે અમે અનાથ બાળકોના હાથે અમે આરતીનું આયોજન કરેલ છે, તેને અમે અમારા ગ્રાઉન્ડમાં રમાડ્યા છે અને એને જમાડવાનું પણ આયોજન છે. અને સરસ આયોજન છે અમારું અને દર વખતે અમારું આયોજન સરસ ને સરસ થતું હોય છે. ખાસ કરીને કેપેસિટી કેટલી છે, કેટલી લોકો અહીંયા રમી શકે છે અને ત્યાં વખત કરતા આ વખતે શું ફેરફાર કર્યો છે? રાજકોટમાં ઘણા બધા ગરબા થાય છે, તમારે ત્યાં અહીંયા ખોડલધામ વેસ્ટમાં શું શું અલગ પ્રકારનું છે એવું વિશે કંઈક કહેશો? અમારા અહીંયા ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રિમાં અમે દર વર્ષે નવી નવી ઇવેન્ટ કરતા હોઈએ છીએ. આ વખતે અમે સિંગર પણ ચેન્જ કર્યા છે. અમારા ગ્રાઉન્ડમાં પણ અમે ઘણું ચેન્જિંગ કર્યું છે. ગ્રાઉન્ડ પણ આ વખતે અમે મોટું કર્યું છે. ગયા વખત કરતાં આ વખતે બહુ મોટું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં અમારે 5.5 થી 6 હજાર ખેલાયાઓ રમી શકે એવું ગ્રાઉન્ડ છે. સેફ્ટી વાઇઝ પણ અમે ઘણું આમાં કરેલ છે. આરામથી રમવા માટે સિક્યુરિટીમાં અમે બાઉન્સરો રાખ્યા છે, તે પછી લેડીઝમાં લેડીઝ સિક્યુરિટી છે અને સરસ રમી શકે છે અમારા ગ્રાઉન્ડ. આવતા વખતે નેક્સ્ટ આનાથી સારું આયોજન કરવાનો પ્રોગ્રામ છે.